ગયા વિડિયોમાં આપણે એ જોઈ ગયા. હવે આપણે આગળના દાખલા જોઈએ. બી છે તો સી 8 અઠવાડિયા સુધી કોન્ટ્રાક્ટર બીને ત્યાં કામ કરે તો તેને કેટલા રૂપિયા મળે, અને તુલસીનો પતિ 2.1 દૂત્યાંશ મહિના સુધી કોન્ટ્રાક્ટર એને ત્યાં કામ કરે તો તેને કેટલા રૂપિયા મળે. 2.1 દૂત્યાંશ એટલે કે 2.5 મહિના. તો ચલો આપણે દાખલા જોઈએ. બી દાખલો છે તુલસી 8 અઠવાડિયા કોન્ટ્રાક્ટર બીને ત્યાં કામ કરે છે તો તેને કેટલા રૂપિયા મળે તે આપણે શોધવાનું છે. ફરીથી એકવાર ત્રિરાશિનો ઉપયોગ થશે. અહીંયા તમે જે માહિતી આપેલી છે તે દૈનિક એટલે કે એક દિવસના જે મહેતાન ચૂકવે છે એ છે. આપણને અહીંયા આપેલું છે 8 અઠવાડિયા. તો આપણે સૌથી પહેલા તો અઠવાડિયા શું મેળવવા પડશે, દિવસ. તો આપણને ખબર છે એક અઠવાડિયું કેટલા દિવસ હોય, 7 દિવસ. કેટલા અઠવાડિયા આવેલા છે, 8 અઠવાડિયા. કેટલા દિવસ હશે, 8 × 7 = 56 દિવસ. મળી ગઈ માહિતી. તુલસી કુલ કેટલા દિવસ કામ કરે છે ત્યાં, 56 દિવસ. હવે આપણને ખબર છે કે કોન્ટ્રાક્ટર બી ને ત્યાં કામ કરે છે તો આપણે કઈ માહિતી ઉપયોગમાં આવશે, 267 રૂપિયા. કારણ કે તુલસી કોન્ટ્રાક્ટર બી ને ત્યાં કામ કરે છે અને તેનું મહિના 1 દિવસનું છે 267 રૂપિયા. આપણને ખબર છે તુલસી કેટલા દિવસ કામ કરે છે, 56 દિવસ. તો આપણે મૂકી શકીએ કે 1 દિવસ કેટલા રૂપિયા છે, 267 રૂપિયા. તો 56 દિવસમાં કેટલા રૂપિયા, બરાબર શું થઈ જશે, 267 અને 56નો ગુણાકાર. અહીંયા કરું છું હવે 267 × 56 ગુણાકાર કરી નાખીએ. સૌથી પહેલા આવશે 0, 7 × 5 = 35, 6 × 5 = 30 + 3 = 33, 5 × 10 = 3 = 13, 6 × 7 = 42, 4 × 6 = 36, 37 × 38 = 40, 0 × 4 = 4, 6 × 12 = 13, 16. અહીંયા કઈ નાખી તો શું થઈ જશે, 0 × 2 = 2, 5 × 0 = 5, 6 × 3 = 9, 14,900. આમ આપેલું છે આપણે.
તૃતીયાંશ એટલે બે મહિના અને ઉપરનો અડધો મહિનો. બે મહિના એટલે કે 60 દિવસ અને એક મહિનાના દિવસ હોય 30 અને અડધો મહિનાના દિવસ હોય છે 15. તો 60 વત્તા 15 એટલે કે જે 72 દિવસ એટલે કે તુલસીનો પતિ બે ગુણા તૃતીયાંશ મહિના એટલે કે 75 દિવસ થાય છે. જે ગુણા તૃતીયાંશ મહિના હશે. તો